આ સાધન ડ્રોડિયો કહેવાય છે અને એ અમેરિકામાં MIT સંશોધકો દ્વારા ડિઝાઇન થયું છે. ડ્રોડિયો એટલે ડ્રો વત્તા ઓડિયો. અહીં તમે પેન્સિલથી ડ્રો કરો છો અને તેનાથી અવાજ એટલે કે ઓડિયો પેદા થાય છે. તમે ગૂગલ પર ડ્રોડિયો સર્ચ કરીને તેની સર્કિટ મેળવી શકો છો અને પોતાના માટે પણ આવું એક સાધન બનાવી શકો છો. જેવી તમે તમારી આંગળીને પેન્સિલની લીટી પર ફેરવશો એટલે અવાજ આવશે. તમે વિચારમાં પડી ગયા હશો કે પેન્સિલમાંથી આવો અવાજ શાને કારણે આવતો હશે અને આ પેન્સિલ સાથે જોડેલી બીજી વસ્તુ કઈ કઈ છે. પેન્સિલના ઉપરના ભાગ પર એક સુંદર સર્કિટ છે. આ સર્કિટનો ખૂબ જ મહત્ત્વનો ભાગ એ તેનું સ્પીકર છે. જો કે આ સિવાય બીજા પણ ઘણા હિસ્સાઓ છે, જેમ કે કેપેસિટર, રેઝિસ્ટર અને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કે જે 555 IC છે અને એની સાથે એક બેટરી પણ જોડેલી છે. આ સર્કિટ મૂળભૂત રીતે કોઈપણ બે બિંદુઓ વચ્ચેનો અવરોધ માપે છે અને આ અવરોધના પ્રમાણમાં અવાજ પેદા કરે છે. આ સાધન બે બિંદુઓ વચ્ચે એટલે કે વાયરના આગળના અને પાછળના છેડા વચ્ચે અવરોધ માપે છે. વાયરનો પાછલો છેડો પુશ પિન દ્વારા પેન્સિલના ગ્રેફાઇટ સાથે જોડાયેલો છે. આપણે જાણીએ છીએ કે ગ્રેફાઇટ એ વિદ્યુત વાહક છે. જો હું આગળના વાયરને પેન્સિલની અણી સાથે જોડીશ તો તમને તીણો અવાજ સંભળાશે. આ રહી એની ખુલ્લી કરેલી સર્કિટ. હવે હું આગળના વાયરને પાછળના વાયર સાથે જોડું તો તમને ખૂબ જ તીણો અવાજ સંભળાશે. પાછળનો વાયર પેન્સિલના ગ્રેફાઇટ સાથે જોડાયેલો છે અને એ ગ્રેફાઇટ પેન્સિલની અણી આગળ પૂરું થાય છે અને જો તમે પેન્સિલની અણી સાથે આગળના વાયરને જોડશો તો તમને ફરીથી એક તીણો અવાજ સંભળાશે. હવે હું પેન્સિલની અણી અને આગળના વાયર વચ્ચે અવરોધ ઉમેરતો જાઉં છું. સૌ પ્રથમ હું મારા શરીરનો જ ઉપયોગ અવરોધ તરીકે કરીશ અને એક હાથ વડે આગળના વાયર અને બીજા હાથ વડે પેન્સિલની અણીને પકડીશ. આ સાથે તમને તીણો અવાજ સંભળાશે. હવે હું જેમ જેમ પેન્સિલની અણીને દાબીને પકડીશ તેમ તેમ વધુ ને વધુ તીણો અવાજ પેદા થશે. આ બતાવે છે કે અવરોધ બદલાતા અવાજ પણ બદલાય છે. હવે આપણે પાણીનો અવરોધ માપીએ. પેન્સિલની અણીને પાણીના લીટા પર એક છેડા પર મૂકો. હવે તમારી આંગળીને આ પાણી પર ફેરવો. તમને એક રમૂજી અવાજ સંભળાશે. જેમ જેમ તમારી આંગળી પેન્સિલથી અણીથી દૂર જતી જશે તેમ તેમ અવાજની આવૃત્તિ ઘટતી જાય છે. એ બતાવે છે કે અવરોધ વધતો જાય છે. એટલે જેમ જેમ પાણીની લંબાઈ વધુ તેમ તેમ અવરોધ પણ વધુ. હવે અલગ અલગ અવાજ સાંભળવા માટે તમારી આંગળીને જુદી જુદી દિશામાં ફેરવો. આ બતાવે છે કે આપણું શરીર એ પણ એ વિદ્યુતનું વાહક છે.